નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે જોઈએ ધોરણ 5 વિષય ગુજરાતીમાં. આપણે કોઈ પણ જોતા હતા તો કે પાઠ 6 નર્મદા મૈયા. આપણે આગળના વિડીયોમાં તેનું પાઠ અને સાધનીમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોઈ ગયા. આજે આપણે જોઈએ પ્રશ્ન 3. તો જો પ્રશ્ન 3 માં શું આપેલું છે? નીચેના શબ્દોની જોડણી સુધારો. કયા શબ્દ આપેલા છે તેની આપણે જોડણી સુધારવાની છે. તો જો પહેલું આપેલું છે નૌકા વિહાર. નૌકા વિહાર કેવી રીતના લખાય? તો કે આ રીતના આપેલું છે નૌકા વિહાર. બીજું આપેલું છે સુરવીર. સુરવીર કઈ રીતના લખીશું? તો કે સુરવીર આ રીતે લખીશું. સવારે પણ વિહારવાસી સુરવીર આ રીતે લખીશું. ત્રીજું પથ્થર. તો પથ્થર કઈ રીતના લખીશું? અઢળતો અને અઢળતો આવશે પથ્થર. ત્રીજું અણીદાર. અણીદાર આપણે આ રીતે લખીશું. પાંચમું યાજ્ઞાન કીધું. યાજ્ઞાન કઈ રીતના લખીશું? તો કે આ રીતે લખીશું. ક્યાં ઉપર? ના ઉપર. બિંદુ આવશે કઉપર, નહીં યાજ્ઞાન કી. છઠ્ઠું છે જીવાદોરી. જીવાદોરી કઈ રીતના લખીશું? તો જીવાદોરી આ રીતે આવે. આ રીતે આવશે જીવાદોરી. પછી જુઓ પ્રશ્ન 4. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો લખો. તો જો આપણે સમાનાર્થી શબ્દો તેમાં આપેલું છે પર્વત. એનો જેવો અર્થ થતો બીજો તો કે પર્વત ને બીજું શું કહી શકીએ? તો કે ડુંગર. બીજો નજીક તો પાસે. બીજો કિનારો કે તો. ચોથું શિલા એટલે કે પથ્થર. પાંચમું લાભ એટલે કે ફાયદો. અને છઠ્ઠું છે જળ તો પાણી. આપણે જળ ને પાણી પણ કહી શકીએ. પછી જુઓ પ્રશ્ન 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ. પૂર્વ કે પશ્ચિમ. સુંદર કે કદરૂપ. ઊંચે નીચે. આશા નિરાશા. લાંબી ટૂંકી. પછી લાભ કે ગેરલાભ. એવી જ રીતે આપણે જોઈએ પ્રશ્ન 6. જો પ્રશ્ન 6 માં શું આપેલું છે? નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આપણને અહીંયા શબ્દ સમૂહ આપેલા છે તો તે જોઈએ. તેમાં પહેલો કયો છે? હોડીમાં બેસીને ફરવું અને સહેલગા કરવી. એ તો તેને આપણે શું કહી શકીએ? નૌકા વિહાર. તમારે શબ્દ સમૂહ છે એ પાઠ્યપુસ્તક માંથી જોઈને લખવાના અને જવાબ આવશે નૌકા વિહાર. બીજું આપેલું છે સાંભળેલા જેવી જાડી ધાર. તેને શું કહેવાય? મુસળધાર. ત્રીજું આપેલું છે ધનુષ્ય. ધનુષ્યના જેવો અર્ધગોળ સપ્રરંગી દ્રશ્ય. શું કહેવાય એને? મયમય ધનુષ્ય. ચોથું આપેલું છે નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ. તો તેને આપણે શું કહીશું? બેટ કહીશું. પછી આપેલું છે લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા. તેને આપણે શું કહીશું? લોક માતા કહીશું. શું કહીશું? લોક માતા. પછી જુઓ પ્રશ્ન 7. વિચારીને લખો. જો એમાં પહેલો સવાલ શું આપેલો છે? સરદાર સરોવરથી શા ફાયદા થશે? આપણે વિચારીએ કે સરદાર સરોવરથી કયા કયા ફાયદા થાય છે. તો જોઈએ સરદાર સરોવરથી 450 મેગાઓ જેથી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાશે. ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવાનું પાણી મળશે. લગભગ 19 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. એ જ રીતે આપેલું છે બીજું. નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? તો આપણે એ જોઈએ. જો પ્રશ્ન 6 માં બીજું. નર્મદાને જીવાદો ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? કે નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોને પાણીની તકલીફ દૂર કરશે. તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહે છે. એ જ રીતે જોવો પ્રશ્ન 8. ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. તો જો ઉદાહરણમાં પહેલું આપેલું છે ધર્મ. એનો અર્થ થાય નર્મદા. નર્મદા આનંદ આપનારી. નર્મદાનો અર્થ થાય આનંદ આપનારી. એવી જ રીતે જોઈએ સુખ. એનો અર્થ થાય સુખદાર. એટલે સુખદાનો અર્થ થાય સુખ આપનારી. બીજું છે વર. એટલે વરદાન. વરદાન આપનાર.
નીચેના શબ્દનો વાક્ય પ્રયોગ કરો તો જો આપણે એ શબ્દ આપેલા છે તેને વાક્ય પ્રયોગ કરીએ પહેલું છે લીલોતરી તો ચોમાસામાં ધરતી પર લીલોતરી ઉડી ઉડે છે બીજું છે જીવાદોરી નર્મદા ગુજરાતની જીવાદોરી છે ત્રીજું છે બેટ કપિલવટની આસપાસ નર્મદાએ બેટ બનાવ્યો છે એ રીતે જુઓ પ્રશ્ન 10 તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો તો આપણે નિબંધમાં એક પત્ર જોયો હતો પ્રવાસમાં જવાનો પપ્પાને આપણે વિનંતી કરતો પત્ર લખ્યો હતો પણ આમાં આપેલું છે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારે મિત્રને લખો તો એક પત્ર તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનો છે પછી જુઓ પ્રશ્ન 11 નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો જો અહીંયા શબ્દ આપેલા છે એને આપણે ટકા પ્રમાણે ગોઠવવાના છે તો જો અહીંયા છે તમારો પ્રશ્ન 11 તો એમાં આપણે આવશે પહેલું આવશે સફેદ બીજું આવશે સરસ ત્રીજું આવશે સિંચાઈ ચોથું આવશે સુંદર પાંચમું આવશે સૈનિક અને છઠ્ઠું આવશે સ્ટાઇલ